નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું પ્રતિપાલ સિંહ. દર્શક મિત્રો, કોંગ્રેસના દિગ્ગજ નેતા, એક સમયના કહી શકાય છે કે પૂર્વ એવા ગૃહમંત્રી, પૂર્વ નાણામંત્રી અને યુપીએ વન અને યુપીએ ટુમાં જેઓનું ખૂબ જ કદ્દાવર નેતા તરીકે તેઓ ઓળખાય છે, તેવા પી ચિદમ્બરમ ઉપર અત્યારે હાલમાં જે કાયદાનો સકંજો છે તે કસાતો જઈ રહ્યો છે. ગઈકાલે જ તેઓ ઘણા સમયથી ગાયબ હતા. ગઈકાલે જ રાત્રે 8 વાગે તેઓએ કોંગ્રેસ મુખ્યાલય પહોંચ્યા હતા. કોંગ્રેસ મુખ્યાલયમાં તેઓએ પોતાનો જે બયાન આપ્યો, સફાઈ આપી કે પોતે આરોપી નથી આઈએનએક્સ મીડિયા કેસમાં, તેમજ તેમનો જે પરિવાર છે તે પણ આરોપી નથી. ત્યારબાદ સીબીઆઈની ટીમ કાર્યાલય પહોંચવાની હતી તેઓની ધરપકડ માટે, પરંતુ તેઓ તરત ત્યાંથી રવાના થઈ ગયા હતા, પોતાની ગાડીમાં બેસીને પોતાના ઘરે પહોંચી ગયા હતા. અને ત્યારબાદ સીબીઆઈની જે ટીમ છે તેમજ ઈડીની ટીમ છે તે તેમના ઘરે પહોંચી ગઈ હતી અને મોડી રાતે તેઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેઓને સીબીઆઈ મુખ્યાલય લઈ જવામાં આવ્યા અને ત્યાં પણ આખી રાત તેઓને રાખવામાં આવ્યા. ત્યાં પણ જે રીતે 3 કલાક તેઓની પૂછપરછ કરવામાં આવી સીબીઆઈ તેમજ ઈડી દ્વારા, પરંતુ ક્યાંક સીબીઆઈ અને ઈડી પણ કહી રહ્યા છે, અધિકારીઓ કહી રહ્યા છે કે પી ચિદમ્બરમ જે તપાસમાં સાથ સહયોગ આપવો જોઈએ તે નથી આપી રહ્યા. તમામ જે પ્રશ્નો છે તેનાથી ક્યાંક તેઓ બચવાનો પ્રયાસ કરી રહ્યા છે અને ઘણા પ્રશ્નોનો તેઓ ઉત્તર આપવા પણ તૈયાર નથી. તો બીજી તરફ તેમના જો દીકરાની વાત કરવામાં આવે કાર્તિ ચિદમ્બરમની, તો તે પણ અત્યારે હાલમાં જામીન ઉપર બહાર છે. તો બીજી તરફ તેમના જે પત્ની છે તેઓની ઉપર પણ અત્યારે હાલમાં ક્યાંક કાયદાનો જે સકંજો છે તે આવી રહ્યો છે, એટલે કે પૂરું પરિવાર જે છે અત્યારે હાલમાં ક્યાંક સીબીઆઈ અને ઈડીના સકંજામાં છે. તો અત્યારે જે રીતે તેઓનું સ્પેશિયલ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી, તો સ્પેશિયલ કોર્ટના જે જજ હતા સીબીઆઈના, તેઓના દ્વારા અત્યારે હવે તેમનું 26 ઓગસ્ટ સુધી તેઓને રિમાન્ડમાં રાખવાની મંજૂરી આપવામાં આવી છે. હવે આવનારા 4-5 દિવસોમાં શું નવા તથ્યો બહાર આવે છે, કયા ખુલાસા થાય છે, કયા ઘટસ્ફોટ થાય છે તે પણ જોવાનું રહેશે. તમામની નજર તેઓની ઉપર રહેશે. અને અત્યારે હાલમાં ક્યાંક કહેવામાં આવી રહ્યું છે કોંગ્રેસ દ્વારા પણ ક્યાંક આરોપ સીધો જ નરેન્દ્ર મોદી સરકાર ઉપર કરવામાં આવી રહ્યો છે કે નરેન્દ્ર મોદી સરકાર અને અમિત શાહના ઇશારા ઉપર આ તમામ ષડયંત્ર રચવામાં આવ્યું છે અને ક્યાંક ને ક્યાંક ચિદમ્બરમને ફસાવવામાં આવી રહ્યા છે. તો આ વિષય ઉપર ચર્ચા કરીશું. ત્યારે હાલમાં મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જાણીતા એડવોકેટ એવા કે આર કોષ્ટી. કોષ્ટી સાહેબ, આપનું સ્વાગત છે. કોષ્ટી સાહેબ, શું કહેશો અત્યારે હાલમાં જે રીતે એક કહેવત પણ છે કે સમય સમય બલવાન હૈ નહીં મનુષ્ય બલવાન, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ, એટલે કે જે મહાભારતનું યુદ્ધ આખું અર્જુને જીત્યું હતું, પરંતુ સમય એવો નબળો અર્જુનનો પણ આવ્યો હતો કે જે એક મામૂલી કાબો હતો તેણે પણ તે સમયે તેને અર્જુનને લૂંટી કાઢ્યો હતો. એટલે અત્યારે સમય એવો છે કે જ્યારે પી ચિદમ્બરમ પોતે પણ જ્યારે યુપીએ વનના શાસનમાં ગૃહમંત્રી હતા ત્યારે ક્યાંક સકંજામાં લેવાનો પ્રયત્ન અમિત શાહને કરવામાં આવ્યો હતો, પરંતુ અત્યારે જે સમગ્ર જે ગેમ છે એ બદલાઈ ગઈ છે. અત્યારે હવે ગૃહમંત્રીના પદ ઉપર અમિત શાહ છે અને જે સામે કહી શકાય છે તો પી ચિદમ્બરમ છે અને અત્યારે હાલમાં તેઓને સકંજામાં પૂરેપૂરા લઈ લેવામાં આવ્યા છે. શું કહેશો આ પરિસ્થિતિને જોતા? કે સમય બળવાન એ તો જેને કહેવાય જાણીતી ઉક્તિ છે, પણ વાત આપણે પર્ટિક્યુલર આ કેસની કરવામાં આવે તો આ કેસની અંદર જે એના તથ્યો જોઈએ અને કેસના ગુણદોષ જોઈએ, તો હું કોઈ પોલિટિકલ પાર્ટીનો પ્રવક્તા નથી, એડવોકેટ તરીકે આવ્યો છું અને કાયદાકીય મારી કાયદાની પ્રેક્ટિસ છે હાઈકોર્ટમાં, એટલે હું એ સ્પષ્ટ કરવા સ્પષ્ટ કરી દેવા માગું છું કે ચિદમ્બરમનું એફઆઈઆરની અંદર નામ જ નથી, પહેલી વસ્તુ. અને બીજી વસ્તુ, જે લોકો એફઆઈઆરમાં જે લોકોનું નામ છે એ બધા લોકો બેલ ઉપર બહાર છે. જી, તેમના દીકરાનું નામ છે. હા, એમનો દીકરો છે. એવું નથી, એ જે તમે જે વાત કરો છો ને એ બે સહ આરોપી છે, ઇન્દ્રાણી મુખર્જી અને પીટર મુખર્જી. એ લોકોના સ્ટેટમેન્ટમાં, એ લોકો સ્ટેટમેન્ટ જે આપ્યું છે અને એના કારણે સીબીઆઈ અને ઈડી ચિદમ્બરમને ટાર્ગેટ કરવા માટે એ બંને લોકોને તાજના સાક્ષી બનાવ્યા છે, પ્રાઇમ વિટનેસ બનાવી દીધા છે. એટલે એ લોકોનો સકંજો ઢીલો કરવા માટે ચિદમ્બરમનો સકંજો ટાઈટ કરવાની વાત છે. પરંતુ તે પણ ખુદ આરોપિત છે ને? નહીં, ઇન્દ્રાણી મુખર્જી કે પીટર મુખર્જીની વાત, પીટર મુખર્જી, ઇન્દ્રાણી મુખર્જી એમની ડોટરના મર્ડરમાં સામેલ છે. જી જી જી, બરાબર છે. અને એણે પોતે એની છોકરીની ઓળખાણ પણ ખોટી આપેલી છે. હવે આવી આવી ક્રેડેન્શિયલ ધરાવતી વ્યક્તિના સ્ટેટમેન્ટ ઉપર સીબીઆઈ જેવી જો દેશની સર્વોચ્ચ ઇન્વેસ્ટિગેશન એજન્સી ભરોસો રાખીને આવી રીતની જે કામગીરી કરે તો એ ખરેખર એક વિચાર માંગી લે તેવી બાબત છે.
હવે એટલે એમના નિવેદનનું પણ ક્રેડિબિલિટી બહુ ના કહેવાય, પરંતુ હકીકતમાં જે એફઆઈઆરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પૂર્વ નાણામંત્રી તરીકે ઉલ્લેખ કરાયો છે. એફઆઈઆરમાં એવો ઉલ્લેખ નથી જી, એફઆઈઆરમાં એવો ઉલ્લેખ નથી જી, અને નામ પણ નથી. આમાં એવું છે કે પરંતુ જી, અરે એવું હોય તો નામ લખવામાં એફઆઈઆર લખવા વાળા અધિકારીને જાય છે શું? જી જી, તકલીફ ક્યાં જાય છે? કે એફઆઈઆરમાં જેનું નામ ના હોય, જેને તમે વ્યક્તિને આરોપી બનાવો છો, મિનિસ્ટરને આરોપી નથી બનાવતા, અને જો એનું નામ હોય બરોબર, તો અત્યારે જે સ્ટેજે આ કેસની તપાસ છે એમાં ચાર્જશીટનો ડ્રાફ્ટ રેડી છે, અને ચિદમ્બરને પ્રોસિક્યુટ કરવા માટેની મંજૂરી પણ સરકાર દ્વારા મેળવી લેવામાં આવી છે. એનો મતલબ એ થયો કે તપાસ સીબીઆઈના મતે તપાસ કમ્પ્લીટ થઈ ગઈ છે, ત્યારે ચિદમ્બરમની પર્સનલ હાજરી અથવા પોલીસ ઇન્ટ્રોગેશનમાં જરૂર શું છે? અને બીજી વસ્તુ કે ચિદમ્બરમ જ્યારે નાણામંત્રી હતા ત્યારે આ માની લો કે સીબીઆઈનો આક્ષેપ છે કે એફઆઈઆરમાં જે એમની વિરુદ્ધ એલિગેશન છે, એ બધી ફાઇલ તો સરકારની કસ્ટડીમાં જ છે, બધી ફાઇલો ડોક્યુમેન્ટ્સ. તો હવે એમની પર્સનલ હાજરીની શું જરૂર છે એ થોડુંક સમજની બહાર જાય છે. એટલે આ જે પરિસ્થિતિ જે નિર્માણ પામી રહી છે એ માત્ર અને માત્ર જેને કહેવાય કે ઇશારો કરી રહી છે કે આ એક પોલિટિકલ મોટિવેટેડ અને વેન્ડેટાનો પ્રશ્ન છે. એટલે આપણે માનો છે કે જે સ્વતંત્ર સંસ્થાની વાત કરવામાં આવે છે, કોંગ્રેસ દ્વારા પણ જે આક્ષેપ કરવામાં આવે છે કે સીબીઆઈ નો એક પોપટ તરીકે ઉપયોગ કરવામાં આવે છે, જે તે સરકાર દ્વારા પહેલા કોંગ્રેસ કરતી હતી હવે ભાજપ કરી રહી છે. હા, અને બીજી વસ્તુ તમને કહું કે આ જે વસ્તુના કેસની બાબતો તમે કેસના ગુણદોષ ઉપર જાઓ તો જે કલમો લગાવેલી છે એમાં 420 છે એક આઈપીસીની કલમ, એની અંદર કોઈ પણ માણસની છેતરપિંડી કોઈએ કરી હોય તો એ 420ની કલમ લાગે એવી કોઈ ફરિયાદ ચિદમ્બરમ સામે નથી. પહેલાં તો એફઆઈઆરમાં નામ નથી, પણ એવી ફરિયાદ પણ નથી. પછી પીસી એક્ટ છે, પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ, એની જે કલમ છે એ કલમ રિપીલ થઈ ગઈ છે, પાર્લામેન્ટે રિપીલ કરી નાખી છે, અને નવી કલમ ઉમેરી 26/7/18 એ રિટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટથી લાગુ ના પાડી શકે, પાછલી અસરથી લાગુ ના પડે, એટલે એમાં પણ કેસ નથી પુટઅપ થતો. પરંતુ તેઓની સાથે પણ દિગ્ગજ નેતાઓ હતા, ગઈકાલે જ્યારે તેમની ઘરેથી ધરપકડ કરી ત્યારે પણ સલમાન ખુરશીદ હોય કે અભિષેક મનુ સિંઘવી હોય કે બીજા જે દિગ્ગજ નેતા કપિલ સિબ્બલ હોય, જે કોંગ્રેસના નેતા છે અને સુપ્રીમ કોર્ટના પણ દિગ્ગજ વકીલો છે. સલમાન ખુરશીદ નહીં, નહીં સાંભળો, સલમાન ખુરશીદ, અભિષેક મનુ સિંઘવી અને કપિલ સિબ્બલ તો શા માટે તેઓએ બધા પોઈન્ટ તેઓએ શા માટે ના ઉઠાવ્યા જે આપ કહી રહ્યા છો? તે મારી વાત સાંભળો, બધા પોઈન્ટ ઉઠાવ્યા હોય, એમની જામીન અરજી જે સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે સુનાવણી થવાની છે એ હવે નકામી થઈ ગઈ છે, ઇન્ફ્રક્ચ્યુઅસ થઈ ગઈ છે, પણ એ બધા મુદ્દા એની અંદર અરજીમાં છે. એ એપ્લિકેશન હું લાવવાનું ભૂલી ગયો છું, મારી પાસે છે એની કોપી, બધા મુદ્દાઓ એમાં લીધેલા છે. હકીકતમાં જેને કહેવાય કે ભાઈ આ જે બધી કલમો છે એ કલમ હેઠળ ગુનામાં એ લોકોની એમની સીધી સંડોવણી ક્યાંય નથી, અને આ માત્ર ને માત્ર જે વિરોધી પક્ષના નેતાઓ છે જે રૂલિંગ પાર્ટીને સરેન્ડર ના થાય કે એમની વિરુદ્ધમાં કટાક્ષ કરીને કે ક્રિટિક બનીને ચાલે, એમને કઈ પણ રીતે પાડી દેવાના, એ લોકોને ઠેકાણે પાડવાના કે હેરાન કરવાનું દરેક સરકારનું વર્ચસ્વ રહ્યું છે. આ સરકાર કંઈ વધારે કરવા માંગે છે, એ આ પરિસ્થિતિ છે આની. એટલે જે યુપીએ 1ની સરકાર હતી, કોંગ્રેસનું જ્યારે શાસન હતું ત્યારે જે રીતે સીબીઆઈને દોડાવવામાં આવી હતી અમિત શાહની પાછળ, તો ત્યાંનો જ ક્યાંક બદલો અમિત શાહ હવે લઈ રહ્યા છે તેવું આપ કહી રહ્યા છો? ના, એ એવું નથી કહેવા માંગતો. હું એવું કહેવા માંગુ છું કે કોઈ પણ ઓફેન્સ કોઈ પણ હોય એ લોકલ એરિયામાં થયો હોય, ગુજરાતનો ઓફેન્સ હતો, અમિત શાહ સામે સોહરાબુદ્દીન એન્કાઉન્ટર, કોસરબી, આ બધા જે કેસો હતા, સોહરાબુદ્દીન એન્કાઉન્ટર એમાં ખાસ કેસ બરોબર છે. હવે એની અંદર ગુજરાત હાઈકોર્ટે પણ ગુજરાત હાઈકોર્ટમાં પણ આ મેટર ચાલેલી, એ પછી સીબીઆઈની ઇન્વેસ્ટિગેશન સોંપવામાં આવેલું અને એમને ગુજરાતની બહાર રહેવું પડેલું, એ બધું જે થયેલું આપણે જાણીએ છીએ બધું. પણ એની અંદર સીધી સંડોવણી ચિદમ્બરમની કઈ રીતે ગણી શકાય, અને જ્યારે આવી વાત બીજેપીના કોઈ પણ નેતા જેને કે મીડિયા બાઇટમાં આવીને કહે, અને આ જે થઈ રહ્યું છે એને સમર્થન આપે કે બચાવ કરે, એનો મતલબ એ થયો કે આ કેસની અંદર સીધો પોલિટિકલ વેન્ડેટા દેખાય છે. અને ચિદમ્બરમની આમાં કોઈ પણ આરોપી હોય જેની ઉપર કેસ થયો હોય કે ભાઈ એને માની લો કે આજે રિમાન્ડ મૂક્યા, તો કોઈ કેટલાક માણસો એવા હોય છે કે ભાઈ એના જેને કે ગુનાહિત રેકોર્ડ હોવો જોઈએ એવા કેસમાં. અને તમને સૌથી ઉડીને આંખે વળગે એવી વાત એવી છે કે જે જજે પરમદિશે આ ચુકાદો આપે, દિલ્હી હાઈકોર્ટના જજે સંજય ગોર નામ છે એમનું, હાઈકોર્ટના જસ્ટિસ,
એ રિટાયર્ડ થવાના બે દિવસ પહેલાં ચુકાદો આપીને આજે રિટાયર્ડ પણ થઈ ગયા છે. અને આ જજમેન્ટ 6-8 મહિનાથી પેન્ડિંગ હતું, એ છેલ્લા બે દિવસમાં આ જજમેન્ટ આપીને ગયા છે. અને એમણે જજમેન્ટની અંદર ચોખ્ખું લખ્યું છે કે આ મેં જે ઓબ્ઝર્વેશન નિરીક્ષણો જે ઓર્ડરમાં કર્યા છે એ મેરિટ્સ ઉપર જે કર્યા છે એને આ ખાલી જામીનની અરજી હું રદ કરું છું એના પૂરતા ધ્યાનમાં લેવાના છે, મેં મેરિટ્સને ટચ નથી કર્યા. છતાં એ જ ઓર્ડરના આધારે આજે રિમાન્ડ આપવામાં આવ્યા છે. એટલે આ હકીકતમાં એક ઇટ્સ અ વાયોલેશન ઓફ જ્યુડિશિયલ ડિસિપ્લિન. આ જે ન્યાયિક જે સિદ્ધાંતો છે એનું વાયોલેશન પણ થયું છે આની અંદર. અને એ તો આગળની આ ચિદમ્બરમ છે, કપિલ સિબ્બલ છે, એ એમ સિંઘવી છે, એ તો બહુ મોટા લોયર છે સુપ્રીમ કોર્ટના. ઠીક છે, એ લોકો કોંગ્રેસના સભ્યો છે અને અગત્યના હોદ્દા ઉપર રહ્યા છે, પણ એ લોકોએ ઘણા રસ્તા એમના ખોલી નાખ્યા હશે અત્યાર સુધી, એનો કોઈ પ્રશ્ન નથી. પણ આ જે વાત છે કે એનું જે વ્યક્તિનું નામ FIRમાં ના હોય અને તમે સામે બીજી વસ્તુ જોઈ શકો કે નીરવ મોદી છે, મેહુલ ચોકસી છે, વિજય માલ્યા છે, આ બધા વિજય માલ્યાની તો લુકઆઉટ નોટિસ છતાં એ દેશ છોડીને ગયા છે અરુણ જેટલીને મળીને, ત્યારે આ સરકારે શું કર્યું? લુકઆઉટ નોટિસ સવારે 4 વાગે પી ચિદમ્બરમની ઇસ્યુ કરી છે અને એના ઘરે પોલીસ સાંજે પહોંચી ગયેલી. એટલે આ જે વર્તન જે દેખાય છે, મારી વાત સાંભળો કે CBIને કે ED ને એમને તપાસ કરવાનો, એરેસ્ટ કરવાનો બધો અધિકાર છે, પરંતુ તેઓ ગાયબ શું કામ થઈ ગયા હતા? 24 કલાક એમણે તેઓ ગુમ થઈ ગયા અને ત્યારબાદ તુરંત કોંગ્રેસની ઓફિસ 28 કલાક. એનું કારણ એવું છે, બીંગ એન એડવોકેટ એણે પોતાની મેટર સુપ્રીમ કોર્ટમાં ફાઇલ કરવા માટે એણે જે બધી તૈયારી કરવાની હોય, ડ્રાફ્ટ કરવાનું, કે એ કઈ મામૂલી માણસ નથી કે ભાઈ એને એનો વકીલ તૈયાર કરી આપે. તો એ કેસ તૈયાર કરવા માટે એણે જે સમય લીધો, તો એ ગાયબ થઈ જવાની વાત નથી. એણે તો એના એડવોકેટે તો સુપ્રીમ કોર્ટમાં એ કાલ બપોરે એવું કીધું હતું કે અમે એફિડેવિટ આપવા માંગીએ છીએ કે એ ક્યાંય નહીં જતા રહે. પરંતુ ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સ તેઓએ કરી, ત્યારબાદ મીડિયાના મિત્રો પણ તેમને કંઈક સવાલ પૂછતા માંગતા હતા, તેમ છતાં તેઓ તુરંત સીટ ઉપરથી ઊભા થઈ ગયા હતા અને પોતાની ગાડીમાં બેસીને પોતાના ઘરે પહોંચી ગયા હતા. હા, ઘરે પહોંચી ગયા ને, બરોબર. ઘરે પહોંચ્યા બાદ પણ ગેટ, મુખ્ય ગેટ બંધ હતો, ત્યારબાદ CBIની ટીમને દિવાલ કૂદીને જવું પડ્યું હતું. એક નાના પૂર્વ ગૃહમંત્રી છે, ફાઇનાન્સ મિનિસ્ટર છે, કોંગ્રેસના દિગ્ગજ નેતા છે, તેમને સાત સહકાર સામે નહીં ના આપ્યો. મારી વાત સાંભળો, કોઈ પણ માણસની સામે કોઈ જ્યારે કાર્યવાહી થતી હોય તો એને એના જે લીગલ જે રાઇટ છે, લીગલ ડિફેન્સ છે, તમે એને ખાલી મોરલ ગ્રાઉન્ડ ઉપર એને લીગલ જે ડિફેન્સ છે નહીં લેવા દો. કોઈ પણ માણસે ચૂપ રહેવાનો પણ અધિકાર છે. તમે મને સવાલ કરો ને મારે ચૂપ રહેવું હોય તો તમે મને ફરજ ના પાડી શકો. અને CBI અત્યારે એ પ્રયત્ન કરી રહી છે કે બધું એમની પાસે ચાર્જશીટનો ડ્રાફ્ટ રેડી હોવા છતાં આનું કેરેક્ટર એસેસિનેશન કરી નાખ્યું છે. આ સરકારે આ એક વ્યક્તિનું ચરિત્ર હનન જેને કહેવાય એ કરી નાખ્યું છે. અને જજે આજે ટકોર કરવી પડી છે કે ભાઈ તમે એવી રીતે કશું ના કરતા કે કોઈ વ્યક્તિનું મોરલ ડાઉન થાય. જી જી જી. એ કોર્ટે ક્યારે કહેવું પડ્યું? પણ શંકા કરો છો કે જે સ્વતંત્ર સંસ્થા છે તે પણ અત્યારે સ્વતંત્ર સંસ્થા પપેટની જેમ જ અત્યારે જે રીતે સરકાર ચલાવી રહી છે તેમ જ ઈશારા ઉપર ચાલી રહી છે. અરે સાહેબ, તમે ગયા વર્ષની વાત સમજી લો ને, અલોક વર્માને કેવી રીતે આ સરકારે કાઢ્યો છે, તો સરકારનો કંટ્રોલ નથી CBI ઉપર, તમારે એટલું સમજવાનું હોય, બીજું બધું નહીં વિચારવાનું લાંબુ. આલોક વર્માની શું હાલત કરી? રાકેશ અસ્થાના સાચવવા માટે સરકારે શું શું નથી કર્યું, બરોબર. એ મેટર સુપ્રીમ કોર્ટ સુધી ગઈ તો બધા જાણીએ છીએ. તો સરકાર પોતે કંટ્રોલ ભોગવે જ છે એની ઉપર. એટલે આ સંસ્થાઓને તમે CBI એક તપાસ એજન્સી બરોબર છે, પણ સુપ્રીમ કોર્ટના જજે મારી વાત પૂર્વે પ્રતિભાલભાઈ અઠવાડિયા પહેલા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે દિલ્હીના એક ફંક્શનમાં એવું કીધેલું કે જ્યારે કોઈ પણ રાજકીય વ્યક્તિ સામે કેસ ના હોય ત્યારે CBIની કામગીરી એકદમ ફેર અને સારી હોય છે. એનાથી તમારે સમજી જવાનું હોય કે જ્યારે પોલિટિકલ કેસ હોય ત્યારે શું થાય છે. જી, તો શું લાગી રહ્યું છે કોષ્ટી સાહેબ આપણે કે આ જે 26 ઓગસ્ટ સુધી તેઓને અત્યારે હાલમાં રિમાન્ડ CBIને મળ્યા છે, તો શું બીજી કઈ નવા તથ્યો કે કોઈ ઘટસ્ફોટ બહાર આવી શકે છે? અત્યારે તો CBI દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે બિલકુલ સાથ સહકાર તેઓ નથી આપી રહ્યા, જે પણ પ્રશ્ન પૂછવામાં આવે તેનો અત્યારે હાલમાં તેઓ ઉત્તર નથી આપી રહ્યા. અને ઇન્દ્રાણી મુખર્જી સાથેની જે મીટિંગની પણ તેઓએ વાતચીત કરી કે તે સમયે તમે મળ્યા હતા, શું વાતચીત થઈ હતી, તો એમાં પણ ચિદમ્બરમ સાહેબ જણાવે છે કે મને કંઈ યાદ નથી. જો હું તમને કહી દઉં કે આ જે સવાલ પૂછવાની વાત છે, કોઈ પણ આરોપીને
મૌન રહેવાનો પણ અધિકાર છે. એટલે પરંતુ શા માટે સાંભળો 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 સત્ય સાથે હોય, તેઓની સાથે જો સત્ય હોય, તેઓએ કોઈ ગોટાળો કે ભ્રષ્ટાચાર ના કર્યો હોય તો શા માટે તેઓ પ્રતિભાલભાઈ મારી વાત સાંભળો તો નથી આપી શકતા. મારી વાત સાંભળો જી. હું જે કહેવા, ભારતનું બંધારણ છે એમાં આર્ટિકલ 20 છે અને એમાં એની સબ સેક્શન 3 છે. એની અંદર કોઈ પણ માણસને, કોઈ પણ આરોપીને પોલીસ એ આરોપી વિરુદ્ધના પુરાવા ભેગા કરવા માટે ઉપયોગ ના કરી શકે એના સ્ટેટમેન્ટનો. અને આ સીબીઆઈને કે ઈડીની પોતાની જવાબદારી છે કે એ પોતે તપાસ એજન્સી તરીકે પુરાવા ભેગા કરે, એને સજા અપાવવાના. એ ચિદમ્બરમના માથે ના હોય, આરોપીના માથે નથી. આ પોલીસ તપાસ હોય જે ઇન્વેસ્ટિગેટિવ એજન્સીની જવાબદારી છે કે એણે તપાસ વ્યવસ્થિત અને ફેર રીતે કરવી, અને કોઈ પણ આરોપી હોય એને ગુનેગાર સાબિત કરવા માટે એને જે કરવાનું એને કરવાનું. પરંતુ સીબીઆઈ અને ઈડી ઈશ્વર તો છે નહીં ને કોષ્ટી સાહેબ, ભગવાન તો છે નહીં. એ સાથ સરકાર જયારે આપશે ત્યારે જ આગળ વધી શકશે ને તપાસ. હું તમને એવું કહું છું કે સામે તમારી વાત સામે હું જવાબ આપું તમને કે કાર્તિક ચિદમ્બરમ એમનો સન કે જે અગાઉ એને એરેસ્ટ કરેલો, એને જામીન મળી ગયા છે બરોબર, એને બેસાડેલો ઇન્દ્રાણી મુખર્જીની સામસામે, તો પછી એને બેલ કેમ મળ્યા? બિકોઝ નથિંગ હેઝ કમ આઉટ, કશું નથી આવ્યું એમાં. જ્યારે આ એફઆઈઆરમાં જેટલા નામો હોય એ બધા નામના વાળા માણસોને બેલ મળી ગયા હોય, એકને એન્ટિસિપેટરી બેલ મળ્યા છે. તમે આ કેસમાં રહી ગયું શું? આ ખાલી સાહેબ એક જ વસ્તુ છે પ્રતિભાલભાઈ, કે એક વ્યક્તિનું જેની અત્યાર સુધીનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ નથી, એ માણસનું કેરેક્ટર એસિનેશન એટલા માટે થયું કે તમે છેલ્લા આ જે બજેટ સેશન ચાલ્યું અને એની પછી જે આ જેને કહે યુએપીએમાં એમેન્ડમેન્ટ આવ્યું, એનઆઈએનું આવ્યું, આરટીઆઈનું આવ્યું, ટ્રિપલ તલાકનું આવ્યું, એની અંદર જે એણે વોકલ થઈને જે ગવર્મેન્ટને ક્રિટિસાઇઝ કરી છે, એના કારણે આ બધું તાત્કાલિક ઉઠાવવામાં આવ્યું છે. આ બહુ સીધી વાત છે. આની અંદર આ બીજું કંઈ છે નહીં. અને એક વસ્તુ છે, કોઈએ ગુનો કર્યો સાહેબ, તમે મને કહો કે આ દેશમાં કે આપણા રાજ્યોમાં અત્યારે 18 લાખ કેસ પેન્ડિંગ છે, જજોની જગ્યાઓ ખાલી છે, ન્યાય ક્યાં ટાઈમથી થાય છે? એ જરૂરી છે, આ ખાલી ટાઈમે થવું ખૂબ જરૂરી છે. સરકારની જવાબદારી છે, જજોની જગ્યા ભરવાની સરકારની જવાબદારી, મારી તમારી નથી. તો વર્ષોથી છે ને, જ્યારે કોંગ્રેસની સરકાર હતી, યુપીએ 1 યુપીએ 2 વખતે પણ આ જ પરિસ્થિતિ હતી ને. નરેન્દ્ર મોદી સાહેબે છે ને જાહેરાતો એમની પ્રચારમાં એવું કીધેલું કે હું એક વર્ષમાં બધા નેતાઓ જેમની સામે ગંભીર કેસો છે એમનો કેસ ચલાવીને મને જેલમાં નાખી દઈશ. કેટલાના નાખ્યા છે? 6 વર્ષ થયા છે. કેટલા? તો જે તે સમયે પણ કોંગ્રેસની સરકારમાં ભરોસો કર્યો કે ભાઈ સારું શાસન મળશે ને લોકોને ન્યાય મળશે, એવું કશું નથી થતું. આપતા હોય છે પણ તેમાંથી પૂરા થતા નથી. ભાજપ હોય, કોંગ્રેસ હોય કે કોઈ પણ પક્ષ, એવું નહીં. તમે જયારે વચનો જ પૂરા કરી, તમે એક જયારે એક પર્ટિક્યુલર કેટેગરી, એમાં કેસ બહુ નથી. ધારાસભ્યો સંસદ સભ્યોની સંખ્યા દેશમાં આખા થઈને 6-7 હજાર થાય, એનાથી વધારે ના થાય. અને એમાં માનીએ કે 20% માણસો સામે કેસ હોય તો 1200 માણસો સામે કેસ હોય. આપણા 26 રાજ્યો છે, દરેક રાજ્યોમાં જે તે જિલ્લા અદાલતને આનું કામ સોંપી શકાય, સ્પેશિયલ કોર્ટ બનાવી શકાય, કેમ નથી થતું? એટલે આ બધી વસ્તુ છે, આ બધું સગવડથી ચાલે છે. અને આ આખી જેને કહેવાય કે ભાઈ એક વ્યક્તિ ત્યારે પણ તેઓ સ્મિત આપી રહ્યા હતા. અત્યારે પણ જયારે તેમને સ્પેશિયલ કોર્ટમાં લઈ જવામાં આવે ત્યારે પણ તેઓ પોતાનો હાથ હલાવી રહ્યા હતા અને સ્માઈલ કરી રહ્યા હતા. કદાચ તેઓને પણ ખ્યાલ છે કે આમાં રાજકીય રીતે મૂલવી નહીં શકું. બોડી લેંગ્વેજની વાત છે, હું રાજકીય રીતે મૂલવી નહીં શકું. પણ એમને પોતાને પોતાને એટલો તો આત્મવિશ્વાસ હશે કે ભાઈ આ કેસમાં જો પહેલા એમણે જે પ્રી એરેસ્ટ બેલ એપ્લિકેશન કરી એ કાઢી નાખી, માની લો 20 તારીખે સુપ્રીમ કોર્ટે ગઈકાલે મેટર નહીં સાંભળી, આવતીકાલે સાંભળે, પણ આવતીકાલની મેટર નકામી થઈ ગઈ છે. કે એરેસ્ટ કરી લીધા પછી પ્રી એરેસ્ટ બેલની સામે કંઈ ના થાય, એટલે હવે એમના બીજા રસ્તે એમણે લીગલી બીજા રસ્તે એમણે ખોલી નાખ્યા છે. એમના રસ્તા બંધ નથી થયા, એરેસ્ટ કર્યા પછી એમના બીજા રસ્તા ઓટોમેટિક ખુલી જાય છે. કે એમણે જે અત્યારે બેલ માંગેલી એ રેગ્યુલર બેલ માંગી હતી, આગોતરા જામીન નહોતા માંગ્યા. એટલે આ બધી પરિસ્થિતિ છે. અને હકીકતમાં એવું છે કે આ આજે જે જજમેન્ટ આપ્યું છે, 4 દિવસના રિમાન્ડ આપ્યા, પણ એની સાથે જે ઓર્ડર કોર્ટે કર્યો છે, મેં બે શરત છે કે 1 કલાક ફેમિલી મેમ્બર સાથે અને એમના વકીલ સાથે મુલાકાત કરવા દેવામાં આવશે. સમય આપ્યો છે 1 કલાક, બંનેને 1.5 કલાક જી, વકીલો અને ફેમિલી મેમ્બર્સ. અને બીજી વસ્તુ એ કરી છે કે તપાસની અંદર આરોપીનું ચરિત્રહનન ના થાય
અને એમની ઇમેજને બટ્ટો ના લાગે એનું ધ્યાન રાખવાનું છે. એટલે હકીકતમાં એવું છે કે એક કલાક દરરોજ આરોપીને મળવાનો ઓર્ડર અત્યાર સુધી મેં ક્યાંય સાંભળ્યો નથી, પણ આ પહેલી વાર એવું થયું છે. એટલે જેને કહેવાય કે આમાં કરવા માટે તો સરકારે કરી દીધું છે, એના ઇમ્પ્લિકેશન આગળ સમય જતા શું થશે એ ખબર નથી. પણ અત્યારે તો હાલમાં પરિસ્થિતિ એવી છે કે આ ચાર દિવસના જેને કહેવાય કે આ રિમાન્ડ આપ્યા છે એ રિમાન્ડમાં શું આવે છે, શું આગળ રજૂ કરે છે. પણ એક વસ્તુ છે કે આ અત્યારે સીબીઆઈનું છે, હવે ઈડી વાળા ઉભા રહેશે 27 તારીખે, 26 તારીખે ઈડી વાળા આવી જશે, એમને રિમાન્ડ આગળ નહીં વધે તો. એટલે એ અત્યારે થોડીક ચેન અને ટ્રેલ ચાલવાની છે આની. જી જી. રાજકીય દ્રષ્ટિ પણ ક્યાંક અત્યારે વાત ચાલી રહી છે. તો બીજી તરફ રાજ ઠાકરેને પણ અત્યારે હાલમાં જે રીતે તેઓની પણ પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા હતા, તે તો મનસેના નેતા છે. આપ કહો છો કે કદાચ ભારતીય જનતા પાર્ટી જે કોંગ્રેસના નેતા છે તેઓને અત્યારે ક્યાંક રાજકીય દ્વેષ કરી રહ્યા છે અને આ રીતે સીબીઆઈ દ્વારા રેડ પડાવી રહ્યા છે, ઈડી દ્વારા રેડ પડાવી રહ્યા છે. પરંતુ મનસેના જે નેતા છે મુંબઈના રાજ ઠાકરે, તેઓને પણ અત્યારે ઈડી દ્વારા પૂછપરછ કરવામાં આવી જ રહી છે. તેમની પણ બીજા પણ એક નેતા છે તેઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. બરાબર છે. એટલે કે જેમના પણ દ્વારા ક્યાંક ગોટાળા કે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યા છે તેઓની તરફ અત્યારે હાલમાં આ ગોટાળો છે ને, આ ગોટાળો છે ને, નરેન્દ્ર મોદી ગુજરાતના સીએમ હતા ને ત્યારે ગિફ્ટ સિટી બનાવ્યું, એની પછી આઈલેન્ડ એફએસ આવ્યું છે અને 78,000 કરોડ રૂપિયા છે ને ગુજરાતની જનતાના હોમાઈ ગયા છે આમાં ગિફ્ટ સિટીના પ્રોજેક્ટમાં. બરોબર. હવે તમને રાજ ઠાકરેની વાત કરી દઉં, રાજ ઠાકરેની પાછળ કેમ પડ્યા છે એ તમને કહી દઉં. છેલ્લા 2 મહિનામાં તમે રાજ ઠાકરે વિશે કોઈ પણ તમે કોઈ પણ ન્યૂઝ મીડિયા કે એની ખબર એની જે મેસેજ અને ન્યૂઝ વાંચી લેજો. રાજ ઠાકરે છેલ્લા 2 મહિનાથી એ માંગણી કરે છે કે ભાઈ મહારાષ્ટ્રની ઇલેક્શન વિધાનસભાનું ઈવીએમથી થવું જોઈએ. એ મમતા બેનર્જીને બી મળી આવ્યા, દિલ્હી ઇલેક્શન કમિશન બી જે આવ્યા છે, એ બધી જે મૂવમેન્ટ ચાલે છે એને પ્રિવેન્ટ કરવા માટે આ ઈડીનું નાટક ઊભું થયું છે. નથિંગ એલ્સ, બીજું કંઈ નથી આમાં. બાકી એમ કોઈ ભ્રષ્ટાચાર નથી કર્યો. આપ માનો છો કે 305 કરોડનો ભ્રષ્ટાચાર જેણે બી કર્યો, મારી વાત સાંભળો, ભ્રષ્ટાચાર કર્યો એના માટે હું આ બોલવા માટે નથી ઉભો. પણ આ તાત્કાલિક જે બધા પ્લેટફોર્મ ઉભા થાય છે અને કોઈને દબાવવાનો પ્રયત્ન થાય છે ને એની સામે, પરંતુ તે ભી દૂધે નાયલા તો નથી જ ને કોષ્ટી સાહેબ, એ પણ દૂધે નાયલા તો નથી જ ને. તો બીજેપી વાળા કહે હવે, એટલે હું એમ જ કહેવા માંગુ છું કે આ જે રીતે આપ કહી રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટી કે નરેન્દ્ર મોદી સરકારની કદાચ થોડી ટીકા વધારે થઈ રહી છે, પરંતુ કોઈ પણ એવી થાય જે સત્તા ઉપર હોય, કોઈ પણ નેતા ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય, બીજા કોઈ પણ પક્ષ હોય, મારી વાત સાંભળો, સત્તામાં હોય નાયલા તો નથી જ. જી, સત્તામાં હોય એની ટીકા કરવી જ જોઈએ. જી, અને એ નાગરિકોનો અધિકાર છે કે સરકારની નીતિઓની ટીકા કરવી, ખોટી નીતિઓ તો ટીકા કરવી મારો એ રોલ છે, હું એ બજાવું છું. જી જી, ચોક્કસથી. તો સમયની મર્યાદા છે અત્યારે હાલમાં કોષ્ટી સાહેબ, તો કાર્યક્રમ અહીં પૂર્ણવિરામ મૂકવો પડશે. ચર્ચામાં ભાગ લેવા બદલ આપનો ખૂબ આભાર. તો વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.